નમસ્કાર, એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. હાલોલની વીએમસા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમિક શાળા ખાતે રવિવારે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં હાલોલ તાલુકા સહિત નગરની શાળાઓના કુલ 592 જેટલા ધોરણ 8ના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે હાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી ભરતભાઈ ઉપાધ્યાય સહિત શિક્ષકો વીએમસા શાળાના મુખ્ય દ્વાર ઉપર ઊભા રહ્યા હતા અને પરીક્ષા આપવા આવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છારૂપી ગુલાબના ફૂલ આપી તેઓને પરીક્ષાઓની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જ્યારે વીએમસા શાળાના સંચાલકો અને શિક્ષકો દ્વારા અલગ અલગ વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સના પાલન અને ફરજિયાત માસ્ક સાથે બેસાડવામાં આવ્યા હતા. જ્યારે પરીક્ષા આપવા આવનાર તમામ વિદ્યાર્થીઓનું થર્મલ ગન દ્વારા તાપમાન ચેક કરી સેનેટાઇઝનો ઉપયોગ કરાવી વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી એનએમએમએસની આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા 4 વર્ષ સુધી દર માસે 1000 રૂપિયાની ભણતરરૂપી સહાય આપી તેઓના ભણતરમાં વિકાસનો પાયો નાખવા માટે 4 વર્ષ સુધી 48000ની સહાય આપવામાં આવશે.